नमस्कार विद्यार्थी मित्रों, श्रीजी विद्यालय ऑनलाइन एजुकेशन में आपનું સ્વાગત છે। હું સોની દેવરા આજે તમને ધોરણ 6 સંસ્કૃતનો પાઠ નંબર 3 લેખનમનો અભ્યાસ કરાવીશ। આપણે જાણીએ છીએ કે જે સંસ્કૃત ભાષા છે એ દેવનાગરી લિપિમાં લખાયેલી છે, એવી રીતે આપણી માતૃભાષા ગુજરાતી પણ દેવનાગરી લિપિમાં જ લખાયેલી છે, જેના કારણે એના મૂળ અક્ષરોમાં કે વળાંકોમાં સમાનતા જોવા મળે છે। તો કેટલા મૂળ અક્ષરોના વળાંકોમાં ભિન્નતા જોવા મળે છે ગુજરાતીમાં અને સંસ્કૃતમાં? જે આપણે સંસ્કૃત શબ્દોમાં શિરોરેખા કરીએ છીએ એના સિવાય કોઈ પણ ભિન્નતા જોવા મળતી નથી। જે કેટલાક મૂળ અક્ષરો છે એના વળાંકો અલગ છે, તો આપણે એનો અભ્યાસ આજે કરીશું। સૌથી પહેલા આવે છે ગ અને એની બાજુમાં છે ધ। તો ગ માં શું તફાવત છે? તો જે શિરોરેખા છે એના શરૂઆત એટલે કે શિરોરેખાને અડીને જ ગની શરૂઆત કરવામાં આવે છે, જ્યારે ધ છે એનામાં શિરોરેખા આખી નથી આવતી અને એનામાં આગળ વળાંક હોય છે। એના આગળ છે ચ અને જ, પછી આવે છે છ, લ। લ ને આપણે આવી રીતે લીટી કરીને પણ લખી શકીએ છીએ। એના પછી આવે છે અમ, અમ જે છે એ કોઈ પણ અડધો અક્ષર આપણે લખીએ છીએ ત્યારે લખાય, ત્યારે વપરાય છે। જેમ કે પંચ, પંચ આપણે લખતા હોઈએ ત્યારે એના વચ્ચે આ લખવામાં આવે છે। એના આગળ છે ન, ત્યારબાદ આવે છે ટ અને ઠ। ટ માં અને ઠ માં શું તફાવત છે? તો ટ છે એમાં કોઈ પણ વળાંક આવતો નથી, જ્યારે ઠ છે નીચેથી આખો ઉપરની લીટીને અડેલો હોય છે। એના પછી છે પ અને શ। તો પ અને શ માં તો શું તફાવત છે? તો શ માં જે પ છે અને શ માં બહુ સમાનતા છે, ખાલી ભિન્નતા છે તો એક વચ્ચે લીટીની જ। એના આગળ આવે છે ડ, ટ ઠ અને ઢ માં બહુ સમાનતા છે, બહુ જ ઓછી ભિન્નતા જોવા મળે છે। તો ઢ માં જે છે ઠ આપણે કર્યો હતો તો એ આપણો વળાંક હતો ગોલ, એ ઉપર જ આખો ગોલ બની જતો હતો, જ્યારે ઢ માં છે એ એની અંદર વળાંક મળે છે। ત્યારબાદ છે દ, એના પછી આવે છે ફ અને ણ। ફ માં જોઈશું અને ફ અને ક માં બહુ જ ઓછી ભિન્નતા જોવા મળે છે। ફ જે છે આપણે લખીએ છીએ ત્યારે એની શરૂઆત છે શિરોરેખાને અડીને જ થાય છે। એના પછી છે ણ, ત્યારબાદ આવે છે વ અને બ। વ અને બ, બ માં પણ બહુ જ ઓછી ભિન્નતા છે, વ ની જેમ જ બ લખાય છે પણ એનામાં પણ લીટી આવે છે વચ્ચે। ત્યારબાદ છે ર અને શ, એના પછી આવે છે ક। તો ક અને ફ માં જે સમાનતા જોવા મળે છે કે ભિન્નતા જોવા મળે છે? તો ફ માં આપણે જોયું હતું કે જે એની શરૂઆત છે એ શિરોરેખા ને અડીને થાય છે, જ્યારે ક ની શરૂઆત આપણે કરીએ છીએ એનો જે લીટો છે તેને અડીને ક ની શરૂઆત કરવામાં આવે છે। એના આગળ છે ક્ષ, ત્યારબાદ આવે છે શ અને એના પછી છે ખ। હવે છે ય, ય અને થ માં પણ સમાનતા જોવા મળે છે, જે ય છે એ બરોબર જ લખાય છે, એનામાં કોઈ આગળ વળાંક આવતો નથી, જ્યારે થ છે એનામાં ય ની આગળ વળાંક જોવા મળે છે। ત્યારબાદ છે ડ અને એના જેવો બીજો અક્ષર છે અંગ, જે કોઈ પણ અડધા અક્ષરો આપણે લખતા હોઈએ છીએ, જેમ કે તમે ચિત્ર પદાનીમાં પલંગ કેવો કંઈ આવે છે એ શબ્દમાં આપણે અડધો અક્ષર વાપરીએ છીએ ત્યારે આ અંગનો ઉપયોગ થાય છે। હવે છે મ અને ભ માં આપણે એવી રીતે જ થોડી સમાનતા જોવા મળે છે કે ભિન્નતા જોવા મળે છે। મ છે એ શિરોરેખાને અડીને એની શરૂઆત કરવામાં આવે છે, જ્યારે ભ છે એનામાં પણ આગળ વળાંક જોવા મળે છે। ત્યારબાદ છે ઝ અને હ, ત ન, હવે કેટલાક સ્વરો આવે છે એનામાં પહેલો છે અ, ત્યારબાદ છે આ, હવે આવે છે ગ, જે આ નાનો ગ કહીએ છીએ આપણે ગણપતિનો ગ એ છે અને આ ત્ર, હવે આવે છે સ્વરો, વળી સ્વરોની શરૂઆત થાય છે, એમાં છે ઈ એટલે કે આ નાનો ઈ જેને આપણે કહીએ છીએ હ્રસ્વ ઈ કહીએ છીએ એ છે અને આ છે દીર્ઘ ઈ, એના પછી છે એ હ્રસ્વ એ અને ત્યારબાદ છે દીર્ઘ એ, હ્રસ્વ ઉ અને ત્યારબાદ છે દીર્ઘ ઉ અને આ છે રૂ। જે મૂળ અક્ષરો છે તમારે પણ સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાં આપેલી જગ્યામાં લખવાના રહેશે। ત્યારબાદ આવે છે સ્વાધ્યાય, તો સ્વાધ્યાયમાં છે કે બધા જ પ્રશ્ન નંબર 1 છે, 2 છે અને 3 છે એનામાં શરૂઆતમાં શબ્દોનું, ત્યારબાદ પંક્તિઓનું અને ત્યારબાદ વાક્યોનું અનુલેખન કરવાનું છે। અનુલેખન એટલે કે જેમ છે